નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું એ આપણે ગયા પીરિયડની અંદર ગયા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા બરાબર હવે આજે આપણે એ વસ્તુ જોવાના છે આંતર રાષ્ટ્રીય વેપારની અંદર બે પ્રકારની હોય છે કે એક આવો અને એક જાવ એટલે કે માલ મગાવવો અને માલ મોકલવો બરાબર તો એની અંદર આપણે જોઈએ અત્યારે જોવાના છે માલ મોકલવો એટલે કે નિકાસ કરવી જે આપણે અન્ય દેશોને માલ આપીએ છીએ તો આપણે જોઈએ કે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહન જો સરકાર દ્વારા એ પ્રોત્સાહન આપવામાં આવે તો જ એ આપણે માલ નિકાસ કરી શકીએ છીએ આપણે જોઈ ગયા છીએ ધોરણ દસની અંદર કે વૈશ્વિકીકરણ ઉદારીકરણ અને ખાનગીકરણ તો એની અંદર વિશ્વ એક બજાર એ આપણે આગળ જોયું પછી વૈશ્વિકીકરણ આપણે આગળ જોયું વિશ્વ એક બજાર ઉદારીકરણ કે સરકાર દ્વારા ઉદાર ભાવે જે છૂટ આપવી કે સરકાર જે મંજૂરી મેળવવા માટેની આટી ઘૂંટીવાળી પ્રવૃત્તિ હતી એને કંઈક અંશે સહેલી કરવી બરાબર તો એને આપણે ઉદારીકરણ કે પછી ખાનગીકરણ તો આપણે એમાં નથી પણ ઉદારીકરણ એટલે કે વેચવું તો દેશમાં જરૂરી અને ફરજિયાત પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા દેશની સુરક્ષા માટે તથા આર્થિક વિકાસ માટે માલની આયાત કરવી પડે છે સ્વાભાવિક રીતે આપણે કહીએ તો આપણા દેશમાં કોઈ પણ વસ્તુની જ્યારે અછત સર્જાય ત્યારે ભાવ વધે છે જો એ ભાવને નિયંત્રણમાં રાખવા માટે આપણે કોઈ પણ વસ્તુની આપણે આયાત કરવી પડે છે અથવા તો દેશમાં અફડાતફડી ન થાય એટલા માટે આયાત કરવી પડે છે અથવા તો આપણા દેશમાં નવી નવી ટેકનોલોજીનો વિકાસ થાય એટલા માટે માલની આયાત કરવી પડે છે તો આયાતી પેદાશો કે સેવાની ચૂકવણી આપણે હુંડિયામણથી કરવી પડે છે જો આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણે રૂપિયો છે નહીં આંતરરાષ્ટ્રીય બજારની અંદર યુએસ માં ચૂકવણી કરવી જે તે દેશનું ચલણ પ્રમાણે આપણે ચૂકવણી કરવી પડે તો એ ચલણ મેળવવા માટે આપણે કંઈક આપવું પડે એમનું કોઈ આપણને ચલણ આપે નહીં તો હુંડિયામ મેળવવા માટે કે વિદેશી ચલણ મેળવવા માટે અર્થકારણની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ કરવી પડે છે અને નિકાસ કરી તો આપણને શું મળે છે જે તે દેશનું ચલણ એટલે કે હુંડિયામણ પ્રાપ્ત થાય છે તો આવી પરિસ્થિતિમાં દરેક દેશ નિકાસોને પ્રોત્સાહન આપે છે કારણ કે જે તે દેશ હોય ભારત હોય અમેરિકા હોય કે કોઈ પણ દેશ હોય કે ચીન હોય કે પાકિસ્તાન હોય કે નેપાળ બાંગ્લાદેશ હોય બરોબર દરેકને જે વિદેશી હુણિયામાંની જરૂરી જરૂરિયાત ઊભી થાય છે એટલા માટે જે તે દેશ છે નિકાસને પ્રોત્સાહન આપે છે તો દેશમાંની પેદાશો વિદેશી આયાતકારને સસ્તી ઊંચી ગુણવત્તાવાળી અને માગે ત્યારે મળે તે માટે જે કોઈ પ્રોત્સાહનો નિકાસને આપવામાં આવે છે તેને નિકાસ પ્રોત્સાહનો કહે છે અને આ નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી કોની હોય છે તો કે સરકારની હોય છે અને આવા પ્રોત્સાહનો સરકારી હોવાથી તેના માધ્યમો પણ કેવા હોય છે સરકારી માધ્યમો એ હોય છે બરાબર તો આપણે જોયું નિકાસ પ્રોત્સાહન વેપાર માટે પ્રોત્સાહનો એટલે શું તો આપણે કહીએ દેશમાં જરૂરી પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા માટે અથવા તો દેશની સુરક્ષા કે દેશના આર્થિક વિકાસ માટે જે માલની આયાત કરવી પડે છે બરાબર એ આયાત કરવી પડે છે એના માટે જે રકમ ચૂકવવી પડે છે તો એ વિદેશી યુનિયામણની જરૂર પડે છે એ જરૂરી યુનિયામણ મેળવવા માટે અથવા તો અર્થકારણની સ્થિરતા જાળવવા માટે માલની નિકાસ કરવી પડે છે અને એ નિકાસ કરવાથી આપણને વિદેશી હુનિયામાં પ્રાપ્ત થાય છે તો આવી નિકાસોને જે આવી નિકાસોને સરકાર પ્રોત્સાહન આપે છે તો કેવી રીતે તો કે આયાતકાળ સસ્તી સારી ગુણવત્તાવાળું વિદેશો જ્યારે માગે ત્યારે માલ મળી રહે બરોબર એવા પ્રોત્સાહનો આપવામાં આવે છે એને નિકાસ પ્રોત્સાહનો કહે છે અને આ નિકાસ પ્રોત્સાહનોની જવાબદારી કોની હોય છે સરકારની હોય છે અને પ્રોત્સાહન સરકારી માધ્યમો દ્વારા થાય છે બરાબર એટલે કે સરકારી પ્રોત્સાહન કહેવામાં આવે છે બરાબર તો કેવા માધ્યમો તો કે વેપારની સંધિઓ કરી દેવી કે એક દેશમાંથી વેપાર માટે વેપારી સંધિઓ કરવી નાણાકીયને આર્થિક ઉત્તેજન અથવા વળતર આપવું લોન આપવી આર્થિક રીતે પ્રોત્સાહન આપવું નાણાકીય સવલતો અને સેવાઓ આપવી વીમાકીય પ્રવૃત્તિ આપવી ઘણી વખત બિનઆર્થિક સગવડો આપવી વિશિષ્ટ આર્થિક વિસ્તારો નક્કી કરવા નિકાસ પ્રક્રિયાના વિસ્તારો નક્કી કરવા તો આપણે જોઈએ છીએ સરકાર બંદર બનાવે છે તો એ કામે બંદર બનાવે છે અલગ અલગ પ્રકારના ભારતમાં બંદરો છે તો એ બંદરો દ્વારા જ માલની નિકાસ થતી હોય છે તો એ વિસ્તારો નક્કી કરવા કયા દેશોમાં માલ મોકલવો એ નક્કી કરી આપવું કારણ કે જે તે દેશમાં સીધા આપણે માલ મોકલી શકતા નથી તો હવે જોઈએ આપણે વેપારી સંધિઓ પહેલો મુદ્દો તો વેપારી સંધિઓ ના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે રાષ્ટ્રીય દ્રષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય એવા દેશોના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા વેપારી સંધિ કરે છે આપણે અવારનવાર સાંભળતા હોય છે ફ્રાન્સમાંથી રાફેલ કે નડાલ વિમાન લીધા જેટ વિમાન ખરીદા ઓલા વિમાન ખરીદા તો બીજા દેશો છે આપણે અન્ય દેશોને એટલી મગફળી આપી એટલી કાક આપણે કાકડી આપી આપણે ઘણી વખત પ્રવાસમાં જઈએ છીએ બંદરો કંડલા બંદરની મુલાકાત લઈએ છીએ તો ત્યાં આપણે જોઈએ છીએ વિદેશથી લાકડું આવતું હોય છે વિદેશમાં આપણે ભારતનું મીઠું મોકલતા હોય છે વિદેશમાં આપણે ભારતની સિમેન્ટ મોકલતા હોય છે ખાંડની નિકાસ કરતા હોય છે અનાજની નિકાસ કરતા હોઈએ છીએ એને વિદેશથી આપણે તો એ બંદરની સંધિ કરે ભાઈ ભારત સરકાર સરકારીએ એ જ દેશો સાથે આપણે માલ મોકલીએ છીએ તો આપણે કઈ વેપારી સંધિ મુજબ કોઈ એક અથવા વધારે દેશો કે અન્ય કોઈ એક કે વધારે દેશોની પેદાશ અને સેવાની આયાત કરશે તેને અગ્રણીમતા આપશે એવી રીતે કરાર કરે છે કે અમે આટલો માલ ખરીદશું અથવા આટલો માલ અમે તમને આપશું બરાબર તો આવા પ્રકારની તમે આટલો માલ અમને આપો તો આવા પ્રકારની સંધિ જે છે એ રાજકીય રીતે કરવામાં આવે છે પછી નાણાકીય અને આર્થિક ઉત્તેજનનું વળતર આપવામાં આવે છે તો નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતરના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે આવા માધ્યમો ખૂબ જ મોટા પ્રમાણમાં અને લાંબા સમયથી ઉપયોગ થાય છે અમુક યોજના અનુસાર આપણે વાત કરીએ તો નિકાસ કારણે નક્કી કરેલા દરે સીધું વળતર આપવું અથવા તો નિકાસપાત્ર પેદાશો પરના વેચાણ વેરા કે આપકારી વેરા હોય એ નહીં લેવા અથવા તો ઓછા લેવા એટલે ઓછા લેવા એટલા કારણે છે એ વ્યક્તિ છે એ આગળ આવે છે અથવા તો નિકાસની આવકને સંપૂર્ણ આવકવેરામાંથી મુક્તિ આપવી અથવા થોડી ઘણી મુક્તિ આપવી નિકાસની પેદાશોનો કાચો માલ અન્ય સાધનો વીજળી સસ્તા ભાવે આપવી વગેરે જેવા ઉત્તેજન વળતરો આપવામાં આવે તો કે નાણાકીય સહાય તો વધુને વધુ માલની નિકાસ કરશે તો વધુને વધુ આપણા દેશને શું મળશે વિદેશી હુણિયામ પ્રાપ્ત થશે એટલે આવી રીતે જે નિકાસ કરનારને નાણાકીય અથવા આર્થિક વળતર છે એ આપવામાં આવે છે બરાબર પછી સંકલિત કે સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે તો કેવા તો કે આ યોજના અંતર્ગત નક્કી કરેલી રકમની અથવા તો નક્કી કરેલી પેદાશની નિકાસ કરવામાં આવે તો તેના બદલામાં મળેલા વિદેશી હુંડિયામણના નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપવામાં આવે છે અને નિકાસની ખાતરી આપવાના બદલામાં જો એમ કે આટલું નિકાસ કરશો તો આટલું તમને આયાત કરવા દેશો તો શું આપે છે એમાં લાભ તો રાહત દરે જમીન પ્રાપ્ત કરીને તેના ઉપર નિકાસ પાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું કારખાના સ્થાપવાનો લાભ આપવો કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્ત એવા મુક્ત વ્યવસ્થામાં કારખાના ઊભા કરવાના બદલામાં બધી જ અથવા તો નક્કી કરેલા પ્રમાણમાં પેદાશો નિકાસ કરી જેવા પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે કે અલગ અલગ રીતે નિકાસ કારને જે નવા નવા પ્રોત્સાહનો આપવામાં આવે છે પછી ત્યારબાદ આપણે વાત કરીએ તો ચોથા મુદ્દાની નાણાકીય સવલતો અને સેવાઓ આપવી તો કે નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે જે કહેવા તો નિકાસકારોને પેદાશની જે દિવસે નિકાસ કરે તે જ દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા ઊભી કરી આપવી કારણ કે નકર નિકાસકાર છે એ માલ છે એ બીજો ખરીદી અને નિકાસ કરી શકતો નથી ઊંડિયામણના દરમાં ફેરફાર સામે રક્ષણ આપવું કારણ કે નક્કી હોતું નથી કે આ દેશમાં માલ નિકાસ કરી આપ્યો છે તો ત્યાંથી વિદેશી ઊંડિયામણ આવે તો એમાંથી ભારતીય નાણું છે એ આપવું અથવા તો એના ઉપર ખોટો ટેક્સ ના લેવો વગેરે બાબતો છે એવી સેવાઓ ઊભી કરવી પછી નિકાસકાર જે છે એ જેને માલ મોકલે છે તેને સરળતાથી માલ મળી જાય એવી વ્યવસ્થા ઊભી કરવી પછી નિકાસકાર છે એ નાણાકીય જે માલ મગાવે છે જે આપણો માલ મગાવે છે આયાત કરે છે તેવા વ્યક્તિની નાણાકીય સદ્ધરતા તપાસીને તેને જામીન તરીકેની સેવા પૂરી પાડવી વગેરેનો નાણાક સમાવેશ નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા થાય છે કારણ કે જો અહીંથી માલ નિકાસ કરી કરીને સામેવાળા પાસે નાણાંની સગવડ ના હોય એમની સદ્ધરતા ન હોય તો એ આપણને નાણાં પૂરા પાડતો નથી અને અહીં શું થાય છે એ વ્યક્તિને ખોટ જાય છે બરાબર નુકસાન થાય છે તો એ નુકસાન ન જાય એટલા માટે સરકાર દ્વારા એ વચ્ચે જામીન રીએ આપણે કહીએ છીએ ને વીમા પાત્ર તો જો માલ ન પહોંચે નાણાં ન પહોંચે તો કોણમાં નાણાં પૂરા પાડે છે તો સરકાર નાણાં પૂરા પાડે છે હવે જોઈએ કે ભાઈ બિન આર્થિક સગવડો નિકાસ કારણે સીધી આર્થિક મદદ કરવાને બદલે જે બિન આર્થિક સગવડો દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે તો કેવી તો કે માહિતી આપવી તેમાં નાણાં આપતા નથી પણ માહિતી આપે કયા દેશમાં માલની જરૂરિયાત ઊભી થાય છે પછી નિકાસ કરવા માટે કેવી પેદાશોનું ઉત્પાદન કરવું તો જ એ વિદેશોમાં ચાલશે તો એમના માટે જરૂરી તાલીમ પામેલા માણસો તૈયાર કરવા અથવા પ્રશિક્ષણ અને તાલીમની વ્યવસ્થા કરી નિકાસકાર્ડો વચ્ચે સ્પર્ધા યોજી સૌથી વધુ નિકાસ કરે એવા વ્યક્તિને પ્રોત્સાહન આપવું બહુમાન કરવું એનું આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એનું નામ રોશન કરવું બરાબર એટલા માટે વધુને વધુ એ માલ નિકાસ કરવા પ્રેરાય આવું કાર્ય કોણ કરી શકે છે તો કે સરકાર આવું કાર્ય કરી શકે છે પછી સરકાર દ્વારા નિકાસ બજાવની માહિતી આપવી કે કેવા પ્રકારની નિકાસ કરવી અને કઈ વસ્તુની નિકાસ કરવા માટે કયા દેશમાં વધારે તમને નાણાં પ્રાપ્ત થશે જો આવા પ્રકારનું ઉત્પાદન કરશો આટલી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરશો તો આ દેશોમાં એની ખૂબ જ પ્રમાણમાં માંગ છે પછી નિકાસ જે પેદાશો છે નિકાસ કરી છે એ વસ્તુનું ઉત્પાદન કરતા કારખાનામાં હડતાલ કે તાળાબંધીને ગેરકાયદેસર જાહેર કરવા એને કોઈ પણ પ્રકારની હડતાલ લાગે નહીં જો હડતાલ કરે તો બંધ માલબંધે એટલે માલ નિકાસ કરી શકીએ નહીં માલ નિકાસ થાય નહીં તો વિદેશી હુણિયામાં પ્રાપ્ત થાય નહીં તો આવા અનેક બિનઆર્થિક પ્રોત્સાહનો છે એ આપવામાં આવે છે પછી બીજું આવ્યું છે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર તો આપણે કીધું ને કે કઈ જગ્યાએથી માલ નિકાસ કરવી બરાબર તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે આપણે કહી શકીએ સેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ સી જેડ બરાબર તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર અંગેનો કાયદો સંસદ દ્વારા બે હજાર પાંચમાં પસાર કરવામાં આવ્યો અને દસમી ફેબ્રુઆરી બે હજાર છથી એ અમલમાં આવ્યો બે હજાર પાંચમાં કાયદો બનાવ્યો અને દસ ફેબ્રુઆરી બે હજાર છથી એને અમલમાં મૂક્યો અમલમાં મૂક્યા પછી નક્કી કરવામાં આવ્યું કે આર્થિક વિસ્તાર મુજબ એ એક ભૌગોલિક વિસ્તાર છે જેમાં આર્થિક કાયદાઓ દેશમાં પ્રવર્તતા અન્ય કાયદાઓ કરતાં વધુ ઉદાર હોય છે મુક્ત હોય છે ઉદાર ભાઈ ભાઈ ઉદાર છે માગે એથી જાજુ દઈ દેવું બરાબર તો વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણી અન્વયે આપણે વાત કરીએ તો અનેક વિશિષ્ટ વિસ્તારો આવરી લેવામાં આવે છે જેમાં નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર મુક્ત વેપાર વિસ્તાર મુક્ત બંદરો ઔદ્યોગિક વસાહતોનો સમાવેશ થાય છે તો ઔદ્યોગિક વસાહતો આપણે જીઆઈડીસી જે કહીએ છીએ તે જે ગુજરાત હોય જીઆઈડીસી હોય મહારાષ્ટ્ર હોય એમઆઈડીસી હોય છે બરાબર તો આ બધાનો મુખ્ય હેતુ શું હોય છે તો કે પ્રત્યક્ષ સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો હોય છે આમ આવા આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને ચીજ ચીજવસ્તુઓની વિકાસ વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપવા કસ્ટમ ડ્યુટી કેન્દ્રીય આબકારી જકાત સેવા કર કેન્દ્રીય વેચાણ વેરા તથા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી એને મુક્તિ આપવી એના કારણે સ્થાનિક અને વિદેશી મૂડી રોકાણોને આકર્ષવા ઉત્તેજન આપવું અથવા તો આવા વિસ્તારોની અંદર માળખાકીય સેવાઓનો વિકાસ કરવો બરાબર જેવા પ્રોત્સાહનો છે એ પૂરા પાડવા જોઈએ બરાબર તો આપણે હવે વાત કરીશું વિશિષ્ટ અર્થ હવે નિકાસ વિસ્તાર વિસ્તાર બરાબર નિકાસ પ્રક્રિયા વિસ્તાર તો કે કઈ જગ્યાએ નિકાસ પ્રક્રિયા વિસ્તાર છે છેલ્લો મુદ્દો જોઈએ તો ઓલું છે જ ઓ સ્પેશિયલ ઇકોનોમિક જેટ હવે આપણે જોઈએ કે ભાઈ નિકાસ એટલે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન તો ભારત સરકારે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો માટે દેશના જુદા જુદા વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે નિકાસ વૃદ્ધિ માટે મોટા પ્રમાણમાં મૂડી મોટા પ્રમાણમાં હુડિયામણ મેળવવા માટેનો એક મહત્વનો પ્રયત્ન છે અને એના નિકાસ દ્વારા મુક્ત વેપાર વિસ્તાર પરસ્પરના પર્યાય છે ભારત સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ કંડલા મુંબઈ ફાલ્ટા નોયડા કોચીન ચેન્નાઈ વિશાખાપટ્ટનમ દ્વારકાની બાજુમાં આવેલું કોશિંદ્રા તથા ભરૂચ પાસે દહેજ એમ વિવિધ સ્થળોએ મુક્ત વેપાર વિસ્તાર સ્થાપ્યા છે ફ્રી ટ્રેડ ઝોન બરોબર તો આપણે જોઈએ કે સૌથી મોટામાં મોટું મુક્ત વેપાર બંદર ક્યુ છે તો આપણે કંઈક કંડલા તો નિકાસ પ્રોત્સાહન માટે મુક્ત વેપાર વિસ્તારમાં આબકારી જકાત હોય દેશની અંદરના અથવા તો પરદેશ સાથેની નાણાકીય વ્યવહારો પરના નિયમન અને મજૂરોને લગતા કેટલાક કાયદાઓનો નિયમો હળવા હોય છે આવા વિસ્તારો છે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર ફ્રી ટ્રેડ ઝોનની અંદર ઉદ્યોગો ચલાવવા માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તાઓ બનાવી આપવા વીજળીની સુવિધાઓ પૂરી પાડવી પાણીની સુવિધાઓ પૂરી પાડવી સંદેશા વ્યવહારની સગવડો પૂરી પાડવી બેન્કિંગની સુવિધાઓ પૂરી પાડવી ઊંચી ગુણવત્તાવાળા કાચા માલનો પુરવઠો સતત મળી રહે એવી ખાતરી આપવામાં આવે છે બરાબર પછી પરિવહનની સુવિધાઓ પૂરી પાડવી તો આવી અલગ અલગ પ્રકારની સુવિધાઓ છે સરકાર ખાતરી આપે છે પૂરી પાડવાની તો એના કારણે નિકાસ પ્રક્રિયા વિસ્તારમાં સરકાર નિકાસકારોને નિકાસ અંગેની અદ્યતન અને વિવિધ માહિતી પૂરી પાડે છે વિદેશોમાં વિવિધ બજાર પેદાશોની બજારની સ્થિતિ નિકાસ માટેની રાજકીય પરિસ્થિતિ વાહનોની અવર જવરની સુવિધાઓ વગેરેની માહિતી જે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે તો અહીંયા આપણે નિકાસ પ્રક્રિયાને પ્રોત્સાહન બરાબર કઈ રીતે આપવું એના માટે આપણે સાત મુદ્દા જોયા બરાબર નિકાસ નિકાસવિધિની જગ્યાએ હવે આયાત જેવી રીતે નિકાસ કરીએ છીએ એવી રીતે માલને શું કરવું પડે છે આયાત કરવો પડે છે તો આપણે આપણે આયાત આયાતવિધિ છે એ આપણા પછીના જે લેક્ચરમાં જોઈશું